Sandhan All Gujarat Integrated Classroom Satellite ના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન બાયઝેક સ્ટુડિયોમાં આજે એલએનકે કોલેજ ઓફ એજ્યુકેશન પાટણમાંથી અમે ડોક્ટર એસપી શર્મા પ્રિન્સિપલ અને મારી સાથે ડોક્ટર મિનલબા જાડેજા જે મુદ્દા ઉપર આજે ચર્ચા કરવાની છે એ માટે આપ સૌનું અભિવાદન કરીએ છીએ. મિત્રો, અધ્યયન એક એવી પ્રક્રિયા છે કે જેમાં આપણે કંઈક શીખવા માટે પ્રયત્ન કરીએ છીએ. અહીં આપ ચિત્રમાં જોઈ શકો છો મિત્રો, ગુરુઓ પોતાના શિષ્યોને કંઈક અધ્યયન અધ્યાપનની પ્રક્રિયામાંથી પસાર કરી રહ્યા છે. ગુરુઓ ગુરુ પરંપરા પ્રમાણે શિષ્યોને જ્ઞાન આપી રહ્યા છે. જીવ માત્રની સેવા કરવી એવા ગુણધર્મો એમનામાં વિકસે એના માટે એમની પાસેથી કામ કરાવી રહ્યા છે. એમનામાં કૌશલ્યનું સંવર્ધન થાય એ માટે તાલીમ આપી રહ્યા છે અને સંસ્કાર સિંચન થાય તેના માટે યજ્ઞ જેવી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. વળી બીજી બાજુ આપણે જોઈએ તો આજની આધુનિક અધ્યયન અધ્યાપન પ્રક્રિયામાં એક શિક્ષિકા વર્ગખંડની અંદર વિદ્યાર્થીઓને જ્ઞાન, સમજ વગેરે પૂરું પાડવાનો પ્રયત્ન કરી રહી છે અને વિદ્યાર્થીઓ પણ આ ચાર દિવાલોની વચ્ચે શિક્ષક પાસેથી પૂર્ણ શ્રદ્ધા સાથે કંઈક મેળવવા પ્રયત્ન કરી રહ્યા છે. આમ આપણે જોઈએ છીએ કે શિક્ષણની જે પ્રક્રિયા છે એમાં વાંચન, લેખન, રમતગમત જેવી પ્રવૃત્તિઓ દ્વારા અધ્યયન અને અધ્યાપન કરવાનો પ્રયાસ થાય છે. પરંતુ પ્રશ્ન એ થાય છે કે આ બધું કર્યા પછી આપણે કેટલું શીખ્યા, શું શીખ્યા, કેવું શીખ્યા. આ બધું જાણવા માટે આપણે અધ્યયન અધ્યાપન પ્રક્રિયાનું મૂલ્યાંકન કરીએ છીએ. આ મૂલ્યાંકનને આપણે પરીક્ષા કહીએ છીએ. આપણે જાણીએ છીએ કે ભૂતકાળની અંદર પણ વ્યક્તિઓ જે રીતે અધ્યયન કરતા હતા તેમની પરીક્ષા લેવામાં આવતી હતી. આ ચિત્રની અંદર આપણે જોઈ શકીએ છીએ કે ગુરુકુળ પરંપરા પ્રમાણે રાજકુમારોની પરીક્ષા લેવામાં આવતી હતી. અર્જુને ધનુર્વિદ્યાની અંદર પોતાની આવડત દર્શાવવા માટે કાપરી કસોટી આપી હતી. તે જ રીતે આપણે જોઈ શકીએ છીએ કે આ કસોટીઓ માત્ર જ્ઞાન કે કૌશલ્યના સંવર્ધન માટે નહીં પરંતુ જીવનના અનેક ક્ષેત્રોની અંદર, દાખલા તરીકે જીવન સંગીનીની પસંદગીમાં પણ આવી પરીક્ષાઓ આપવી પડતી હતી. આપણા મહાગ્રંથોની અંદર રામાયણ અને મહાભારતમાં આપણે જોઈ શકીએ છીએ કે શ્રીરામે સીતાજીનો સાથ મેળવવા માટે પોતાની પાત્રતા પુરવાર કરવી પડી હતી. તે જ રીતે અર્જુને પણ માછલીની આંખને વીંધીને એકાગ્રતા જેવા ગુણો દર્શાવીને દ્રૌપદીનું હૃદય જીતી લીધું હતું. આવી પરીક્ષા ઉપરાંત આપણે મુઘલ યુગની અંદર જોઈએ તો રાજા અકબરે પોતાના દરબારની અંદર વિવિધ પ્રકારના કોયડાઓ, કસોટીઓ, ટાસ્ક વગેરે આપીને નવરત્નોની પસંદગી કરી હતી, જેમણે જ્ઞાન, ચતુરાઈ વગેરેની એરણ ઉપર ખરાબ ઉતરીને ખરા અર્થમાં પરીક્ષાઓ આપી હતી. ચીનની અંદર સર્વપ્રથમ લેખિત પરીક્ષાની શરૂઆત થઈ અને આજે આપણી જે પરીક્ષા પદ્ધતિ છે એમાં મુખ્ય કામ લેખન દ્વારા અભિવ્યક્તિને માપવાનો પ્રયાસ થાય છે. આ પદ્ધતિ ધીરે ધીરે એની નકારાત્મક સ્વરૂપોને ધારણ કરતી જાય છે. પરીક્ષા કોને કહેવાય? તો પરીક્ષા એટલે એક પ્રકારનું મૂલ્યાંકન. પરીક્ષાને અંગ્રેજીમાં આપણે એક્ઝામિનેશન કહીએ છીએ અને એક્ઝામિનેશન એટલે ટુ લુક ઇન ટુ સિરિયસલી, ટુ ટેક કેર ઓફ. આ એક પ્રકારની સ્થિતિ છે, એક પ્રકારની પરિસ્થિતિની અંદર આપણે કેટલાક પ્રશ્નો પૂછીએ છીએ. આ જે પરીક્ષા છે એને આપણે ટુ હેવ અ કેરફુલ લુક ઇન ઓર્ડર ટુ ફાઇન્ડ આઉટ સર્ટન થિંગ્સ એન્ડ ઓકેઝન વેન સર્ટન ક્વેશ્ચન્સ આર આસ્ડ. આ એક સિસ્ટમ છે જેના દ્વારા વિદ્યાર્થી કોઈ એક ડિગ્રી, કોઈ એક ડિપ્લોમા, કોઈ એક સર્ટિફિકેટ કે કોઈ એક પાત્રતા પુરવાર કરે છે. આજની પરીક્ષા પદ્ધતિ ઉત્તરોત્તર નબળી થતી જાય છે. આ પરીક્ષા પદ્ધતિ ખૂબ ખર્ચાળ છે,
ખૂબ સમય માગી લે છે અને એની વ્યવસ્થા પણ ખૂબ મોટા પાયા ઉપર ગોઠવવી પડે છે. અહીં આપણે આજની પરીક્ષા પદ્ધતિને આવતા અવરોધો વિશે જાણવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલાં આપણે જોઈએ તો પરીક્ષા ખૂબ ખર્ચાળ છે. એક વિદ્યાર્થી પરીક્ષા આપે છે ત્યારે એને પરીક્ષા ફોર્મ ભરવું પડે છે. પરીક્ષા ફોર્મ ભર્યા પછી પરીક્ષાના સ્થળે પહોંચવા માટેની વ્યવસ્થા કરવી પડે છે, ક્યારેક રોકાણનો પણ ખર્ચ કરવો પડે છે, અને ત્યાર પછી પરિણામ મેળવવા માટે પણ એને આવન જાવન કે પરિણામ મેળવવા માટેના ખર્ચા પણ થવા પડે છે. પરીક્ષાના પરિણામથી સંતોષ ન થાય તો એને પુનઃમૂલ્યાંકન માટે પણ ખર્ચ કરવો પડે છે. આ વિદ્યાર્થી પક્ષે આ પરીક્ષા પદ્ધતિ ખૂબ ખર્ચાળ છે. વળી આયોજનની દ્રષ્ટિએ પણ જ્યારે આપણે વ્યવસ્થાની વાત કરીએ તો બહુ મોટા પાયા ઉપર એની વ્યવસ્થા કરવી પડે છે. પહેલાં આપણે સમયની દ્રષ્ટિએ વિચારીએ. પરીક્ષા પદ્ધતિનો આપણો જે આજે મુખ્ય ફોકસ છે તે છે કે એમાં ખૂબ સમય માગી લે છે. વિદ્યાર્થી કોઈ એક અભ્યાસક્રમની અંદર જોડાય ત્યાર પછી બંધાઈ જાય છે. નિશ્ચિત સમયે જ એને પરીક્ષા આપવી પડે. એને ગમે તેટલી અનુકૂળતા કે પ્રતિકૂળતા હોય પણ એ સમયથી બંધાય છે અને એ સમયે જ એને તે દિવસે હાજર રહેવું પડે છે. એ સમય એટલે એ દિવસે એ કલાકે એટલા ગાળા માટે એને ત્યાં બેસવું પડે છે. વહેલા પણ એ નીકળી શકતો નથી, મોડો પણ એ પહોંચી શકતો નથી. આ રીતે સમય માગી લેતી પ્રક્રિયા છે. વળી જો નિષ્ફળતા મળે તો ફરી બીજી વખત તક મેળવવા માટે બીજો એટલો જ સમય એને ગાળવો પડે છે. આમ આજની પરીક્ષા પદ્ધતિ સમયની દ્રષ્ટિએ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ પ્રતિકૂળ બનતી જાય છે. વળી આપણે વ્યવસ્થાની વાત કરીએ. કોઈ પણ પરીક્ષાની વ્યવસ્થા એની અંદર આપણે જોઈએ તો વિદ્યાર્થી પક્ષે જે તૈયારી કરવાની છે એની સાથે સાથે પરીક્ષાની વ્યવસ્થા કરનાર સમિતિ, કોઈ યુનિવર્સિટી, કોઈ બોર્ડ, કોઈ નિગમ, કોઈ એકમ, એ તૈયારી કરવાની હોય છે. એમાં પરીક્ષાના ફોર્મ સ્વીકારવા, પરીક્ષાના ફોર્મ તપાસવા, પરીક્ષાના ફોર્મ મેળવ્યા પછી પરીક્ષાની બેઠક વ્યવસ્થા કરવી, પેપર સેટર્સને પેપરનું કામ સોંપવું, પેપર્સ છપાઈ ગયા પછી એ પેપર્સની પરીક્ષા મોટી સંખ્યાની અંદર લેવી, એના માટે સંચાલન વ્યવસ્થા કરવી, સ્થળો નક્કી કરવા, એ સ્થળો ઉપર સ્થળ સંચાલક, સુપરવાઇઝર્સ, ઓબ્ઝર્વર્સ વગેરેનું પણ આયોજન કરવું પડે છે. ત્યાર પછી ઉત્તરવહીઓને તપાસવા માટે મોટી સંખ્યાની અંદર પરીક્ષકો મળી રહે તે પણ એક મોટી સમસ્યા થાય છે. આમ આ એક મોટી જંગી વ્યવસ્થાનો પરીક્ષા પદ્ધતિની દ્રષ્ટિએ એક નકારાત્મક કે અવરોધક પરિસ્થિતિ છે. વળી આ તબક્કે આપણે વિચારીએ તો પરીક્ષાની અંદર 4 વિદ્યાર્થી બેસવાના હોય કે 400 વિદ્યાર્થી બેસવાના હોય, 400,000 વિદ્યાર્થી બેસવાનો હોય કે 40 વિદ્યાર્થીઓ બેસવાનો હોય, સમગ્ર પરીક્ષા વ્યવસ્થાની અંદર તમામ કર્મચારીઓને આપણે નોતરવો પડે છે અને એ રીતે ખર્ચ, સમય અને વ્યવસ્થાની દ્રષ્ટિએ એ ખૂબ જ ખર્ચાળ બની જતું હોય છે. આવી પ્રતિકૂળતાઓ જે છે એ આપણા માટે મુખ્ય પરીક્ષા પદ્ધતિના અવરોધ તરીકે આપણે ગણાવી શકીએ છીએ. વળી આપણે જોઈએ કે આની અંદર કેટલીક સૂચનાઓ, કેટલાક ડેટ્સ, ફોર્મ ભરવાની તારીખ, ફોર્મ સ્વીકારવાની તારીખ, ફોર્મ ભર્યા પછી પરીક્ષાની તારીખ, પરીક્ષાની તારીખ પછી પરિણામની તારીખ, પરિણામ પછી પુનઃમૂલ્યાંકનની તારીખ, આ બધી જ જે તારીખો છે એની અનુકૂળતા થવી એ ખૂબ અઘરી થઈ જતી હોય છે. આ આટલું જ નથી, વ્યવસ્થાપકો તરફથી જે પરીક્ષા પદ્ધતિની સમસ્યાઓ છે એ ઉપરાંત વિદ્યાર્થીઓને પણ ઘણી સમસ્યાઓ પડતી હોય છે. વિદ્યાર્થીઓના અવરોધોના સંદર્ભમાં આપણે જોઈએ કે વિદ્યાર્થીઓને પરીક્ષા વ્યવસ્થામાં વિશ્વાસ નથી. વિદ્યાર્થીઓની આ ગેરરીતિઓ પણ પરીક્ષા પદ્ધતિ ઉપર પ્રશ્નાર્થ ચિહ્ન કરી દેતા હોય છે. વિદ્યાર્થી પક્ષે કેટલાક અવરોધો આપણે જોઈએ. Two 10, 2 16, 2 5, 10, 2 16, 2 14, 2 18, 2 10, 20, 2 11, 22, 2 12, 24.
સમસ્યા ગણિતને લગતી હતી, પરંતુ આવી સમસ્યા બધા જ વિષયોની અંદર વિદ્યાર્થીઓમાં પ્રવર્તે છે. વિદ્યાર્થીઓ પરીક્ષા પદ્ધતિથી ખૂબ જ નાખુશ છે, નિરાશ છે અને ચિંતિત છે. આપણે વિદ્યાર્થીઓ પક્ષે અનુભવાતા કેટલાક અવરોધો વિશે વિચાર કરીએ તો આપણે અહીં જોઈ શકીએ છીએ કે વિદ્યાર્થીને નિશ્ચિત સમય પરીક્ષા આપવાની હોવાથી ખૂબ લાંબા સમય સુધી ચાલેલા અભ્યાસક્રમને ખૂબ ટૂંકા ગાળાની અંદર તૈયાર કરવું પડે છે, માટે એને ઉજાગરા કરવા પડે છે. ઉજાગરાને કારણે તે બીમાર પડે છે અને બીમારીને કારણે તેને દવાઓનું પણ સેવન કરવું પડે છે. આ દવાઓની આડઅસરો પણ થાય છે, તે ડિપ્રેશનમાં આવી જાય છે અને એના કારણે કેટલીક વખત એને ફિઝિકલ બીમારીઓ પણ થતી હોય છે. આ ફિઝિકલ ઇલનેસ જે છે એમાંથી કેટલીક વખત ક્યાંક હાડકા ભાંગી જવા વગેરે પણ બનતા હોય છે અને આપણે જોઈ શકીએ છીએ કે તેને રાઇટરની જરૂર પડે છે. પોતાના વિચારો બીજાના દ્વારા વ્યક્ત કરવા માટે રાઇટર સમયસર ઉપલબ્ધ થતા નથી. આટલા ઝડપી સમયમાં રાઇટર એને અનુરૂપ જવાબ આપી શકે એક સમસ્યા પેદા થાય છે. વળી જેમ આપણે ક્લિપિંગમાં જોયું કે વિદ્યાર્થીઓ ખૂબ કંઠસ્થ કરવું પડે છે, વિદ્યાર્થીના મા બાપને પણ એની અંદર જોતરાવવું પડે છે. કેટલાક સ્લો લર્નર્સ હોય છે, એ સ્લો લર્નર્સને જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે એ બીજાઓની જેમ ઝડપથી ગ્રહણ કરી શકતા નથી, એમની લેખન ટેવો જુદી હોય છે, આપેલા નિશ્ચિત સમયગાળાની અંદર એ બધું લખાણ લખી શકતા નથી, આથી તેઓ પરીક્ષાની અંદર સારું પરફોર્મ કરી શકતા નથી. વળી બીજી બાજુએ આપણે આપણા ભારત દેશની પરિસ્થિતિનો વિચાર કરીએ તો આપણને ખ્યાલ છે કે ભારત દેશ એ તહેવારોનો દેશ છે, વિવિધતા સભર છે, ઘણા બધા ધર્મો, ઘરમાં ઘણી બધી ભાષાઓ, ઘણી બધી સંસ્કૃતિઓ અહીં ઉછરી રહી છે. એ બધાની વચ્ચે આપણે વિવિધ તહેવારોનું અહીં ઉજવણી કરીએ છીએ. અનેક પ્રસંગો આપણે ખૂબ માણીએ છીએ, અનેક પાર્ટીઝ આવે છે, પરીક્ષા સમયગાળામાં જ લગ્નગાળો, એન્ગેજમેન્ટ્સ અને કેટલીક વખતે ટ્રાન્સફર વગેરે પણ થતી હોય છે. એવા સમયની અંદર વિદ્યાર્થી નિશ્ચિત કરેલી પરીક્ષાની તારીખે હાજર રહેવા માટે અનુકૂળતા કરી શકતો નથી. વળી જેમ આ ચિત્રની અંદર દેખાય છે, લગ્ન પ્રસંગે બેન પોતાના લગ્નને છોડીને પરીક્ષાના સમય પર પરીક્ષા આપવા માટે આવવું પડે, આવું પણ કેટલીક વખત પરિસ્થિતિ પેદા થતી હોય છે. આવી પરિસ્થિતિને આપણે બિરદાવીએ છીએ, પરંતુ આપણે એ દીકરીની મનોસ્થિતિ જે છે અને પરીક્ષા આપવાની જે મનોવૈજ્ઞાનિક ભૂમિકા છે એના વિશે જો ચિંતન કરીએ તો આ પરીક્ષા આપવા ખાતરની પરીક્ષા કહેવાય. બાકી વિદ્યાર્થીના મન પર કેટલો પરિતાપ છે એ આપણે સમજી શકીએ છીએ. કેટલીક વખત એનાથી ઉલટું દુઃખદ ઘટનાઓ પણ બનતી હોય છે. કોઈક અવસાન થવાને કારણે પણ પરીક્ષાના નિશ્ચિત સમયપત્રકમાં વિદ્યાર્થીએ યા તો પરીક્ષામાંથી ડ્રોપ લેવું પડે અને યા તો પછી એને એ પરીક્ષામાં કમ અને પણ ઓછી તૈયારી સાથે પણ માનસિક સ્થિતિ નબળી હોવા છતાં પણ હાજર રહેવું પડે છે. આવી જ રીતે એક બીજી પરિસ્થિતિ પણ નિર્માણ પામે છે અને તે છે દ્વંદ્વ. કેટલીક પરીક્ષાઓ ઉપરાઉપરી એક જ તારીખે ગોઠવાતી હોય છે. ફોર્મ ભરાઈ ગયા પછી વિદ્યાર્થીને જ્યારે પરીક્ષાની તારીખ જાહેર થાય છે ત્યારે બંને પરીક્ષાઓ એક સાથે એની તૈયારીમાંથી એક પરીક્ષા, કઈ પરીક્ષા આપવી અને કઈ પરીક્ષામાંથી ડ્રોપ લેવું એની એ મૂંઝવણ અનુભવે છે. દાખલા તરીકે રિસન્ટલી આપણે જાણીએ છીએ કે હવે પછી જીપીએસસીની પરીક્ષા લેવાની છે અને એની સાથે જીસેટની પરીક્ષા. આજના યુવાનોએ આટલી તૈયારી કર્યા પછી માટે જ સરકારને વિચારીને બે તારીખો આગળ પાછળ કરવી પડી છે. આવી કેટલીક દુવિધાઓ પણ વિદ્યાર્થીને એસએસસી કે અન્ય પરીક્ષામાં. વળી આપણે જોઈએ છે કે આવા તબક્કામાં વિદ્યાર્થી પાસે બીજો કોઈ વિકલ્પ હોતો નથી, એ ભગવાન ભરોસે બેસીને, જેમ આગળ ક્લિપમાં જોયું કે પેલી વિદ્યાર્થીની વાંચવાને બદલે ભગવાનનું નામનું રટન કરી રહી છે, તે જ રીતે આ સ્થિતિની અંદર પણ આપણે જોઈ શકીએ છીએ કે આ બેન ભગવાનનું નામ લઈને પરીક્ષા ભગવાન ભરોસે આપવા માટે બેસી છે. પરીક્ષાના વાતાવરણની અંદર આપણે એ પણ જોઈએ છીએ
કે વિદ્યાર્થી ખૂબ માનસિક તંગદિલી સાથે પરીક્ષા આપે છે, કારણ એને સતત પરિણામની ચિંતા હોય છે. પરીક્ષા આપવા માટેની તક મળી ગઈ, પરંતુ પરીક્ષાની ઓછી તૈયારી, પૂછાયેલા પ્રશ્નોની માટેની એની સજ્જતા ઓછી હોવાને કારણે અથવા માલ પ્રેક્ટિસીસને જોઈને વિદ્યાર્થી નાસીપાસ થઈ જતો હોય છે. પરીક્ષા અપાઈ ગઈ છતાંય આપણે કેટલીક વખત એવું જોઈએ છીએ કે વિદ્યાર્થી પરીક્ષા આપે છે, પણ પરીક્ષા પછી શું, પરિણામ કેવું, અને એ પરિણામની રાહ જોવી એ વિદ્યાર્થી માટે ખૂબ કપરી થઈ જાય. હવે આપણે એક ક્લિપ જોઈશું જેની અંદર આ જ બાબત દર્શાવવામાં આવી છે. ડરે સહમે સબ ભગવાન કે સાથ ડીલ સ્ટ્રાઇક કરને મે લગે થે. પ્રભુ બસ ઇલેક્ટ્રોનિક સંભાલને મે નારિયલ ફોડુંગા. નાગ દેવતા મેરા ફિઝિક્સ બચા લેના. રોજ એક લિટર દૂધ ભિજવાઉંગા. હે ગૌ માતા બસ બસ પાસિંગ માર્ક્સ દિલા દેના. ભગવાન માલતી ઓર સંગીતા કો અપની બહેન કી નજર સે દેખુંગા. બસ રિઝલ્ટ સંભાલ લેના. ભગવાન ભગવાન મેં 100 રૂપિયા પર મંથ ચડાઉંગા. ભગવાન પક્કા ભગવાન પ્રોમિસ. 100 રૂપિયા મેં તો આજકલ ટ્રાફિક હવાલદાર ભી નહીં માનતે. ભગવાન ક્યા ખાક બિકને વાલે થે. ચેક ચેક નીચે સે ચેક નીચે સે ચેક કર. તેરા હૈ યાર લાસ્ટ. ઓર તેરા સેકન્ડ લાસ્ટ. રાંચુ નહીં હૈ યાર. દિલ બેઠ ગયા. ઇસલિયે નહીં કે હમ લાસ્ટ થે, પર ઇસલિયે કે હમારા દોસ્ત ફેલ હો ગયા થા. साला ये साइलेंसर इतना चिल्ला क्यों रहा है यार? सेकंड आया. साला फर्स्ट कौन आया? रैंचो. रैंचो साला हटे हटे. ह्यूमन बिहेवियर के बारे में उस दिन हमने कुछ जाना. दोस्त फेल हो जाए तो दुख होता है, लेकिन दोस्त फर्स्ट आ जाए